मित्रों धोरण 10 पाठ नंबर 14 भाग 3 ऊर्जाना स्त्रोतो 13मो प्रश्न के आपने वधु अने वधु ऊर्जाना स्त्रोतोनी शा माटे जरूर रहे छे। तो ध्यान आपो, तकनीकी एटले टेक्नोलॉजी ना विकास नी साथे दिवसे ने दिवसे अपनी ऊर्जा नी मांग में सतत वधारो थतो जाय छे। अपनी जीवन पद्धति एवी रीते बदलाती जाए छे कि आपने अपना कार्य करवा माटे वधु ने वधु यंत्र मशीन नो उपयोग करीए छे। औद्योगिकरण ना पगले अपना जीवन स्तर में सुधारो थतो जाए छे अने आपने प्राथमिक जरूरियातो सतत वधती जाए छे। आम अपनी ऊर्जा जरूरियात में वधारो थवाने कारणे आपने वधु ने वधु ऊर्जा स्त्रोतनी जरूर रहे छे। प्रश्न 14, કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થઈ શકે છે, શું તમને આ વિચાર યોગ્ય લાગે છે? તો જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો ઉર્જા અને નિવસન તંત્રનું આપણે ચોક્કસ સંરક્ષણ કરી શકીએ છીએ। તે માટે આપણે આપણી જરૂરિયાતો ઘટાડવી પડશે અને કુદરત સાથે જીવન જીવવાનું શરૂ કરવું પડશે। परंतु वर्तमान युग में आ विचार शक्य नहीं, कारण के आपणे दिवसे दिवसे नवी शोधो वडे आपणुं जीवन वधु आरामदायक अने वधु झड़पी बनावी गया छे अने सुख सगवड़ो वगर आपणे हवे आ जीवन जीवी शकता नहीं, मुश्किल छे। 15मो प्रश्न, बिन परंपरागत ऊर्जा स्त्रोत तरीके सूर्य समझाओ। 5 અબજ વર્ષોથી હાલના દરે પ્રચંડ ઊર્જા સૂર્યમાંથી ઉત્સર્જિત થઈ રહી છે, હજુ બીજા 5 અબજ વર્ષો સુધી સૂર્યમાંથી આ જ દરે ઊર્જાનું ઉત્સર્જન થતું રહે છે। સૂર્યમાંથી ઉત્સર્જિત બહાર નીકળતી ઊર્જાનો ખૂબ ઓછો ભાગ પૃથ્વીના બહારના વાતાવરણ સુધી પહોંચે છે। પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે ઊર્જાનો લગભગ અડધો ભાગ વાતાવરણમાં શોષાઈ જાય છે અને એમાંથી અડધો ભાગ પૃથ્વીની સપાટી પર પહોંચે છે। આપણા મોટાભાગના ઉર્જા સ્ત્રોતોમાં મૂળ સૂર્ય ઉર્જા રહેલી છે। સૂર્ય ઉર્જા ખૂટ સ્ત્રોત છે, સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર સેલ, સોલર પેનલ વગેરે ઉપકરણો આપણે સૂર્ય ઉર્જાથી ચલાવીએ છીએ। વર્ષના મોટાભાગના દિવસ દરમિયાન ભારતમાં સૂર્ય ઉર્જા તો મળે જ છે। એક વર્ષ દરમિયાન ભારત એ 500 ટ્રિલિયન કિલોવોટ હવર કરતાં વધુ સૂર્ય ઉર્જા મેળવે છે, એટલે કે એક સ્વચ્છ આકાશ હોય ત્યારે 4-7 કિલોવોટ હવર પ્રતિ મીટર સ્ક્વેરના વિસ્તારની અંદર આપણને સૂર્ય ઉર્જા દૈનિક રીતે પ્રાપ્ત થતી રહેતી હોય છે। તો 16મો પ્રશ્ન, સમજાવો સોલર સેલ। સૌર ઉર્જા દિવસ દરમિયાન તો ઉપયોગી છે જ, અને એ સૌર ઉર્જાના ઉપયોગથી આ મર્યાદા સોલર સેલના ઉપયોગથી દૂર કરી શકાય છે। સોલર સેલ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। વિશિષ્ટ સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે એમાં 0.5-1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવરનું સર્જન થાય છે। ખૂબ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનોથી તૈયાર થતી ગોઠવણીને સોલર પેનલ કહે છે, તે વ્યવહારિક ઉપયોગ માટે જરૂરી વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે। સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતા નથી, તેની જાળવણી ખૂબ જ ઓછી જરૂરિયાત ધરાવે છે અને કોઈ પરાવર્તક કે અરીસાનો ઉપયોગ કર્યા વગર એ કાર્યક્ષમ ગોઠવણી એની હોય છે। ખૂબ અંતરિયાળ દુર્ગમ અંદરના વિસ્તારો હોય છે અને ઓછા વસવાટવાળા વિસ્તારો કે જ્યાં વિદ્યુતનું વિતરણની લાઇન થઈ શકતી નથી, ખર્ચાળ છે અને વ્યાપારિક ધોરણે યોગ્ય ન હોય ત્યાં આ મૂકી શકાય છે। સોલર સેલના બનાવટની પ્રક્રિયા બહુ ખર્ચાળ છે, કારણ કે એ સોલર સેલ બનાવવા માટે વિશિષ્ટ સિલિકોનની શ્રેણી જોઈએ અને સોલર સેલને એકબીજા સાથે જોડવા માટે ચાંદીનું આવરણ જોઈએ, ચાંદીના તારનો ઉપયોગ થાય, એટલે થોડું ખર્ચાળ છે। તો સોલર સેલનો વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજન એમાં ઉપયોગ શું છે? જો કૃત્રિમ સેટેલાઇટ, માસ ઓર્બિટર,
જેવા અવકાશી સાધનમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય છે. અંતરિયાળ વિસ્તારમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી રિલે સ્ટેશનો મોટે ભાગમાં સોલર પેનલનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર, ઘણા રમકડા એમાં પણ સોલર સેલનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઢળતી છત ઉપર સોલર પેનલની ગોઠવણી કરીને વધુમાં વધુ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 17. ટૂંકમાં સમજાવો ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા. તો ભરતી ઉર્જા, પૃથ્વીની પરતે ચંદ્ર ભ્રમણ કરે છે અને ચંદ્રના ગુરુત્વાકર્ષણનું બળ પૃથ્વી ઉપર લાગે છે, તેના કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર અને ચડાવ આવે છે. સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને ભરતી અને ઓટ કહેવાય છે. સમુદ્રની સપાટીનો તફાવત આ ભરતી ઉર્જા આપે છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બંધ એ ભરતી ઉર્જાનો ઉપયોગ કરી છે. જ્યાં બંધ ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. તરંગ ઉર્જા, તો સમુદ્ર પટ ઉપર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનથી લીધે તરંગો સર્જાય છે. તરંગો જેમ વધુ તીવ્ર હોય ત્યાં તરંગ ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને આંતરીને ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. વિવિધ પ્રકારની રચનાનો ઉપયોગ કરીને તરંગ ઉર્જાની મદદથી ટર્બાઇન ફેરવી શકાય. આ ટર્બાઇનને ભ્રમણ કરીને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય. સમુદ્ર તાપીય ઉર્જા, સમુદ્રની સપાટી પર પાણી સૂર્ય દ્વારા ગરમ થાય અને તેની સાપેક્ષમાં સમુદ્રની ઊંડાઈમાં રહેલું પાણી એ ઠંડુ હોય છે. પાણીની સપાટી અને ઊંડાણવાળા ભાગમાં પાણીના તફાવતને સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટનો ઉપયોગ કરીને ઉર્જા મેળવવામાં આવે છે. જો સપાટી પર રહેલા પાણી અને 2 કિલોમીટર ઊંડાઈએ રહેલા પાણીનું તાપમાનમાં 20°C થી વધારેનો તફાવત હોય તો આ પ્લાન્ટ કાર્ય કરી શકે છે. સપાટીના હુફાળા પાણીનો ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પદાર્થને ઉકાળવામાં આવે અને એ પદાર્થને ઉકાળીને જે વરાળ બને એનાથી જનરેટરનું ટર્બાઇન ફેરવવામાં આવે. સમુદ્રની ઊંડાઈએ રહેલા પાણીને, ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવીને એમોનિયાની બાષ્પને ફરીથી પ્રવાહીમાં ઠંડી કરી દેવામાં આવે છે. આવી રીતે કાર્ય કરે. 18મો પ્રશ્ન, ગરમ બિંદુ કોને કહે છે અને તેમાંથી ભૂતાપીય એટલે ભૂસ્તરીય ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે અને કયા દેશોમાં આ માટે પાવર પ્લાન્ટ કામ કરે છે? ચલો, ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલો ગરમ વિસ્તાર અને એના ખડકો પીગળી જાય છે. આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર લાવર્સની નીચે રહેલી ગરમી ઘેરાઈ જાય છે અને એને ગરમ બિંદુ કહેવાય. જ્યારે ભૂગર્ભ જળ આવા ગરમ બિંદુના સંપર્કમાં આવે ત્યારે જળ બાષ્પના સંપર્ક બાષ્પ બની જાય છે. આ બાષ્પને ભેગી કરીને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે. ટર્બાઇન ફેરવો એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે અને આ વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં બહુ વધુ ખર્ચ નથી રહેતો. પણ આ ઉર્જા વ્યવહારિક ધોરણે ઉત્પાદનમાં બહુ ઓછા સ્થળોએ અત્યારે વપરાય છે. ભૂતાપીય એટલે કે ભૂસ્તરીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની અંદર કામ કરે છે અત્યારે. 19મો પ્રશ્ન, ન્યુક્લિયર વિખંડન. તમે જાણો છો યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુઓ એના ન્યુક્લિયસ ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે હલકા ન્યુક્લિયસમાં વિભાજન થઈ જાય અને ન્યુક્લિયર વિખંડન થાય. આ ક્રિયામાં ખૂબ જ વધુ વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય અને જો નિપજે ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતાં મૂળ ન્યુક્લિયસ એટલે પરમાણુ ખબર છે, ન્યુક્લિયસ એટલે મૂળ ન્યુક્લિયસનું દળ વધી જાય છે અથવા તો ઓછું થઈ જાય છે.
तो જ્યારે યુરેનિયમનો એક પરમાણુ તૂટે તો એ વખતે મળતી ઊર્જા એ એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઊર્જા કરતાં 10 મિલિયન ગણી વધુ હોય છે। તો આમ વધુ ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટર હોય છે જેમાં ન્યુક્લિયરનું વિખંડન કરવામાં આવે અને ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે ઊર્જા મુક્ત થાય છે। મુક્ત થતી આ ઊર્જા એને વરાળ ઉત્પન્ન કરવા અને પછી વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે। 20મો પ્રશ્ન, ન્યુક્લિયર ઊર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો જણાવો। તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય સ્થાન છે કે ભાઈ ન્યુક્લિયર પાવર જનરેટરનો ઉપયોગ થયા બાદ વધારે ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ અને નિકાલ ક્યાં કરવો, કારણ કે જે વધેલું ઇંધણ છે યુરેનિયમ એ હાનિકારક વિકિરણો ઉત્પન્ન કરે છે અને વિકિરણો બહુ નુકસાનકારક હોય છે। ન્યુક્લિયરના ઇંધણના બાકી વધેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે। ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક રીતે વિકિરણો વિખેરાવાનો ભય રહે છે। ન્યુક્લિયર ઊર્જાનો ન્યુક્લિયર શસ્ત્ર રૂપે વિનાશક હેતુ થવાનો પણ ભય રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ લેક્ચર પૂરો થાય છે।